साबरकांठा જિલ્લાના પ્રાંતિજના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। પ્રાંતિજ નગરની સ્કૂલોમાં ઉત્સવ પ્રેમી સ્ટાફગણ દ્વારા તેમજ બાળકોના સહિયારા પ્રયાસથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોના વિવિધ શૈક્ષણિક વિભાગોમાં વહેલી સવારથી જ પર્વનો આનંદ લૂંટવા સૌ તત્પર બની ગયા હોય તેમ લાગી રહ્યું હતું। સ્કૂલના બાલમંદિર, કેજી વિભાગ, વિદ્યાવિહાર હાઈસ્કૂલ તેમજ આઈટીઆઈ સંકુલમાં જાણે કે મેરો જામ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું। દરેક વિભાગોમાં તબક્કાવાર કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત આરતી ઉતારીને ઉપસ્થિત તમામ લોકોએ ધન્યતા અનુભવી હતી। સારા પરિવાર, સ્ટાફ, મિત્રો, ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ મંત્રી રહીશભાઈ કસબાતી પણ આરતી ઉતારીને ઉત્સવનો આનંદ માણ્યો હતો। જન્માષ્ટમી અંતર્ગત શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર તેમજ જન્મોત્સવના ગીતો ગવડાવીને શિક્ષિકા બહેનોએ વાતાવરણને રંગીન બનાવી દીધું હતું। સ્કૂલની શિક્ષિકા બહેનો તેમજ સ્ટાફ બહેનો અને વાલી મિત્રો પણ આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા। કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખીના જય ગોષ્ઠી, સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નાના નાના ભૂલકાઓ વેશ પરિધાન કરીને જાણે કે સાચુકલા રાધાકૃષ્ણ બન્યા હોય એવું લાગી રહ્યું હતું। રંગબેરંગી કપડાં અને આભૂષણોથી સજ્જ બનીને સ્કૂલના યુવક યુવતીઓ અને શિક્ષક ભાઈ બહેનો રાસ ગરબા ગાઈને ઉત્સવની ઉજવણી ઉજાગર કરી રહ્યા હતા। સારી વેશભૂષાને સારો દેખાવ કરનાર શિક્ષિકા મુસ્કાન મેડમને સંસ્થાના મંત્રી રહીશભાઈ કસબાતીએ બેસ્ટ ટીચર્સનો એવોર્ડ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા। બાલકૃષ્ણના પારણાને ઝુલાવીને સારા પરિવાર તેમજ ટ્રસ્ટીઓએ ધન્યતા અનુભવી હતી। આમ પ્રાંતિજ નગરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી અતિ દબદબાભેર પૂર્ણ કરવામાં આવી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।